એપ્રિલમાં રાજ્યના વાતાવરણમાં આવશે પલટું. કચ્છ સહિત રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયો માહોલ રહેશે. મે મહિનામાં વંટોળ ફૂંકાવાની શક્યતા. દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં કરા સાથે પડી શકે છે વરસાદ. 3 એપ્રિલથી 10 એપ્રિલ સુધી વરસાદ પડવાની આગાહી. દક્ષિણના ક્ષેત્રોમાં પણ હવામાનમાં ફેરફાર નોંધાશે. રાજ્યમાં ગરમીનો પારો વધ્યો. રાજકોટમાં માર્ચ મહિનામાં આજે સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી. કચ્છમાં અને ડીસામાં તાપમાનનો પારો 38 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 37.5 ડિગ્રી તાપમાન. વડોદરાના કરજણમાં જુદા જુદા 3 પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ. વળતર ઓછું મળતા 11 જેટલા ગામડાના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, રેલવે કોરિડોર તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન બાબતે વિરોધ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા 2 મહિનાથી રહીશો ભોગવી રહ્યા છે. હાલાકી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા આવતા લોકોને પણ તકલીફ. વિસ્તારમાં રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ. સાબરકાંઠા હિંમતનગરના કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરાઈ. વિજાપુર ઊંઝાના 13 જેટલા વેપારીઓ દ્વારા ખરીદી શરૂ. હરાજીમાં 1720થી ₹2400 સુધીનો ભાવ બોલાયો. પ્રથમ દિવસે હિંમતનગર તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા બાયપાસ રેલવે અંડરબ્રિજમાં ગટરના પાણી ભરાયા. 4 લેન રસ્તાની કામગીરીને કારણે ગટરની લાઇન તૂટી. વાહન ચાલકોને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે. સુરત શહેરમાં ઉનાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ. કેનાલનું પાણી રસ્તા પર ફરી વળતા ચોમાસા જેવો ઘાટ. પૂણાથી યોગી ચોક BRTS રૂટમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. 12,000 ભરતીઓ અંગે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. સરકારે આપેલી માહિતીથી હાઈકોર્ટ નારાજ. નિયમ પ્રમાણે ભરતી કરવામાં ન આવતી હોવાની હાઈકોર્ટની ટકોર. 2 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ. અમદાવાદમાં યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસેથી 43,000ની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. 4.350 ગ્રામ MD ડ્રગ્સ અને 2.300 ગ્રામ ચરસનો જથ્થો પણ કબજે કરાયો. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની કરી ધરપકડ. ડ્રગ્સ આપનાર 2 સપ્લાયરની શોધખોળ શરૂ. SOG પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.